મુરબ્બીઓ અને મિત્રો, આજનો આ પ્રસંગ આનંદનો પ્રસંગ છે. એ આનંદના પ્રસંગમાં મારે થોડો વધારો કરવો છે. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી એ આ દેશમાં પહેલી યુનિવર્સિટી હશે કે જે મેડિકલ કોલેજ કરવા જઈ રહી છે. કોઈ પણ યુનિવર્સિટી પાસે મારે જવાબદારીપૂર્વક કહેવું છે કે મેડિકલ કોલેજ પોતાની નહીં હોય, એ ટ્રસ્ટની જ હશે, કાં તો ગવર્મેન્ટની હશે. પણ આપણે એક નવો પ્રયોગ કરીએ છીએ અને એ પ્રયોગના આરંભ રૂપે આપણે મલ્ટી ડિસિપ્લિનરી હોસ્પિટલનો પણ આરંભ કર્યો છે. એ મલ્ટી ડિસિપ્લિનરી હોસ્પિટલ અત્યારે 300 બેડથી શરૂ થઈ છે, પણ અલ્ટિમેટલી એની 750 બેડની કેપેસિટી હશે. આ હોસ્પિટલ પણ વિશિષ્ટ છે. વિશિષ્ટ રીતે એનું સંયોજન થયું છે અને અત્યારે વિશિષ્ટ રીતે ચાલે છે. કારણ તમામ પેશન્ટ પૈસાદાર હોય, તવંગર હોય કે ગરીબ હોય, એનો પાસેથી કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. એની કેસ ફી કોઈ પણ પૈસો લેવામાં નથી આવતો. એની એક્ઝામિનેશન ફી, તપાસની ફી પણ નથી લેવામાં આવતી. એની સાથે ઓપરેશન ફી પણ લેવામાં નથી આવતી. દવાઓ પણ મફત આપવામાં આવે છે. એની સાથે એને રહેવાની સ્ટેઇંગ ફેસિલિટી પણ ફ્રી આપવામાં આવે છે. આ સાથે આ ઉપરાંત એને સવારની મોર્નિંગ ટી, કોફી અથવા બ્રેકફાસ્ટ, બપોરનું લંચ અને રાતનું ડિનર એ પણ ફ્રી આપવામાં આવે છે. આ એનો હેતુ માત્ર સેવાનો છે. દરેક સમાજના પ્રત્યેક વ્યક્તિને મદદરૂપ થવાની એની પાછળની ભાવના છે અને એ ભાવનાને કારણે જ આ કાર્ય સાકાર થઈ રહ્યું છે. આ હોસ્પિટલની સાથે સાથે મેડિકલ કોલેજ જે થઈ છે એકબીજાને પૂરક હશે. એનો સ્ટાફ એકબીજાને મદદરૂપ થતો હશે. આવું સંયોજન વિશિષ્ટ સંયોજન છે. સ્ટાફ એટલો ક્વોલિફાઈડ છે, 110નો સ્ટાફ છે લગભગ. એ બધા જ MD MS ક્વોલિફાઈડ છે. પોતાની રીતે 800 થી 1000ની આઉટડોર પેશન્ટની અહીંયા દરરોજની અવર જવર છે. દરરોજ 15 થી 20 જેટલા મેજર ઓપરેશન થાય છે. આ નવી હોસ્પિટલ માટે ખૂબ આવકાર્ય બાબત છે. મારે એ પણ કહેવું જોઈએ કે જ્યારે હોસ્પિટલ શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 2 લાખ પેશન્ટ અહીંયા એની મુલાકાત, એનો લાભ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત લગભગ 3000 કરતાં વધારે મેજર સર્જરી થઈ છે, ઓપરેશન્સ થયા છે. આ અને એવી જ રીતે ઇન્ડોર પેશન્ટ 15000 જેટલા ઇન્ડોર પેશન્ટે આ હોસ્પિટલનો લાભ લીધો છે. This hospital has got all the specialties like medicine, surgery, gynec, pediatrics, orthopedics, ENT, ophthalmology, radiology, anesthesiology. Along with these 300 beds, we have 7 operational theaters with all state-of-art equipment and a fully functional 24-hour diagnostic center. We also have established a 24-hour blood bank with component facility. We have a 4 major OT, 2 minor OT, 1 emergency operation theater, 1 labor room. We have all kind of different OPD, all 21 branch. We are doing X-ray, USG and all labor investigation. Here we are doing approximately 10 major surgery per day and 20 minor surgery per day. Here biochemistry, pathology, microbiology, serology, hematology, histopathology, cytopathology, all type of investigation with extraordinary equipment we are doing the test.
નડિયાદને અને ગુજરાતને આ એક નવું નજરાણું મળે છે. આ હોસ્પિટલ અને ઇન્સ્ટિટ્યૂટ એ યુનિક હશે. બહુ જવાબદારીપૂર્વક કહું છું કે યુનિક હશે, નવા બધા એના વિચારો હશે એમાં, અને દરેકને મદદરૂપ થવાની ભાવના હશે એમાં. આનો બધા જ પ્રેમપૂર્વક જેટલી બને એટલી જરૂર હોય એટલા વધારે પ્રમાણમાં લાભ લે એવું હું ઈચ્છું છું, અને એટલે જ તમારી સમક્ષ ઉપસ્થિત. કમિટેડ સોશિયલી સમાજ તરફ નું ઉત્તરદાયિત્વ હંમેશા આ યુનિવર્સિટી ભજવતી આવી છે, અને એમાં પણ યુનિવર્સિટી 50 વર્ષ પૂરા કરી રહી છે એના ઉપલક્ષમાં સમાજને કંઈક આપવાની ભાવનાથી યુનિવર્સિટીમાં ડૉક્ટર કેન્ડી દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ના રૂપે નડિયાદમાં એક મેડિકલ કોમ્પ્લેક્સ, જેની સાથે સાથે વિશ્વકક્ષાની અત્યંત આધુનિક હોસ્પિટલ અને એટલી જ આધુનિક એક મેડિકલ કોલેજ આકાર લઈ ચૂકી છે. ગો ફોર અ મેડિકલ કોલેજ, ઇટ હેઝ ગોટ ટુ ફોલ્ડ એડવાન્ટેજીસ. It is not just a medical college, but as I said, it is a hospital also. And our hospital is 100% free for the patients. So on one hand, we are going to provide education to 150 students every year. And on the other hand, we will have a 750-bedded hospital complete with ICUs and 11 operation theaters and all the facilities that are being provided by this hospital are totally free of cost. So the public will immediately be benefited by free medical care. And we will also add neonatal intensive care unit, obstetrics intensive care unit, burns ICU. So ultimately it will be a 750-bedded hospital. The development of the medical college takes place in a phased-wise manner. So this is the phase zero, getting the letter of permission for the medical college, and the hospital will be expanded as we admit the subsequent batches. આપણા ભવિષ્યમાં, નિયર ફ્યુચરમાં, વી વિલ હેવ એ સીટી સ્કેન સેન્ટર એન્ડ એન MRI સેન્ટર. એન્ડ દિસ કરન્ટ હોસ્પિટલ વિથ 350 બેડ્સ શેલ પ્રોગ્રેસ ફ્રોમ 350 બેડ્સ ટુ 450, 650, 750 એન્ડ ફાઇનલી ટુ 820. એઝ ફાર એઝ MBBS કોર્સિસ આર કન્સર્ન, we will be admitting first batch of 150 students from this year. We have got excellent facilities for their hostel accommodation, both for boys and girls. Our college building is ready. Of course, the students that will come to study in our new medical college, we plan to have latest pedagogy and other facilities to give wonderful education.